કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરી અમદાવાદ આવશે. પોતાના સંસદીય વિસ્તારના સમાજ કલ્યાણ વિભાગના કીટ વિસ્તરણ કાર્યક્રમમાં આપશે હાજરી. દિવ્યાંગ લોકોને સાધન સહાય કીટનું કરશે વિતરણ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક આંદોલન. આંગણવાડી મહિલા હેલ્થ વર્કર અને આશા વર્કર મહિલાઓ દ્વારા કરાયો વિરોધ. પડતર માંગોને લઈને દર્શાવ્યું રોષ. ગાંધીનગર ખાતે સાચા આદિવાસી સમિતિનું આંદોલન સમેટાયું. રાજ્ય સરકારે આદિવાસીઓની માંગણી સ્વીકારતા આંદોલનનો અંત આવ્યું. આંદોલનકારીઓની વર્ગ 1-2 પરીક્ષામાં ઉમેદવારોની ચકાસણી કરવાની હતી મુખ્ય માંગ. દાહોદના ફતેપુરામાં આદિવાસી સમાજ દ્વારા આરબીસીના વિરોધમાં રેલી યોજી સભાનું આયોજન. ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશ કટારા સહિત આગેવાનો જોડાયા. 26 ફેબ્રુઆરીએ ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવો કરવાની આપી ચીમકી. રાજકોટ માર્કેટયાર્ડમાં મળનાર બેઠક કરવા બાબત રદ. આગામી શનિવારે સવારના સમયે ફરી યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે મળશે બેઠક. વેપારીઓ બેઠકમાં ન પહોંચતા બેઠક રદ કરાય. સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થાય તેવી શક્યતા. રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરના ઉપદ્રવને લઈને જિલ્લા કલેક્ટરે રેમ્પા મોહનનું નિવેદન. કલેક્ટરે કહ્યું કે મચ્છરોના ઉપદ્રવ અને નદીમાંથી ગાંધીવેર કાઢવાનો રિપોર્ટ સરકારને સોંપાયો છે. જેના આધારે સુરત અને અમદાવાદ મનપા પાસેથી મશીન મંગાવાશે. સુરત મનપાનું ડી વીડર મશીન રાજકોટ આવવા રવાના. સુરતની લોકરક્ષક દળ વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જિલ્લાના હથિયારધારી ભરતીના 187થી વધુ વિદ્યાર્થીઓ ઓર્ડરથી વંચિત છે. વિદ્યાર્થીઓએ સુરત પોલીસ કમિશનરને મળીને તાત્કાલિક ઓર્ડર આપવા કરી રજૂઆત. ભરૂચ પાલિકા દ્વારા શહેરમાં મુકાવો 2.5 દિવસનો પાણી કાપ. શહેરમાં 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીના બપોર સુધી પાણી પુરવઠો બંધ રખાશે. પાણી પુરવઠાની લાઇનમાં સમારકામને લઈને મુકાવો કાપ. રાજ્યમાં 5 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા ગુજરાત શિક્ષણ બોર્ડે તૈયાર કર્યો એક્શન પ્લાન. ગેરરીતિ રોકવા માટે બોર્ડ દ્વારા એપ લોન્ચ કરાય તો જિલ્લા દીઠ 2 વિજિલન્સ સ્કોડની ટીમોની નિમણૂક કરવામાં આવી છે. જે મુજબ સરકારી અધિકારીની હાજરીમાં જ પ્રશ્નપત્ર ખોલી શકાશે. સુરતમાં મનપાનું 6,130 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું. 34 કલાકની ચર્ચા બાદ સર્વાનુમતે બજેટને મળી મંજૂરી. જેમાં શિક્ષણ સમિતિનું 583.11 કરોડ બજેટ પણ કરાવું મંજૂર. સુરત શહેરના નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે 50 કરોડનું ફંડ. બજેટમાં ફાયર હેલ્થ ટુરિઝમ અને હેરિટેજ સેક્ટરને પણ પ્રાધાન્ય અપાવ. રાજમાર્ગથી ચોક સુધી રોડ ડેવલપમેન્ટ કરવાનું પણ બજેટમાં આયોજન. પાટણ કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ વિનોદ ઠાકોરની પોલીસે કરી ધરપકડ. ટ્રમ્પની મુલાકાત પહેલા સોશિયલ મીડિયામાં કરી હતી ટીકા ટિપ્પણીવાળી પોસ્ટ. ઓરિસ્સાના વિડીયોને અમદાવાદના નામે પોસ્ટ કરી લોકોને ગીરમાર્ગે દોર્યાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. બારડોલીમાં શિવાજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલી તકતીનો વિવાદ. 3 દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ. પથ્થર વડે મારામારી કરતા 2 જૂથનો વિડીયો વાયરલ. વડોદરાના બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ગુરુનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. સેવિકાઓ અને શિષ્યો સાથે ગરબા રમતો આ વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થતા પ્રશાંત ગુરુ વધુ એકવાર વિવાદમાં આવ્યા. વડોદરામાં બગલામુખી આશ્રમના પ્રશાંત ઉપાધ્યાય સામે 2 પોલીસ ફરિયાદ છતાં પોલીસ પકડથી દૂર. આરોપી પ્રશાંત વિદેશ ભાગી ન જાય તે માટે પોલીસે કાઢી લુકઆઉટ નોટિસ. દેશભરના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટને કરાયા સાવધાન. સુરતમાં બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ. સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર લગાવી રોક. ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસીનું આપવાનું ડેથ વોરંટ પણ ઇસ્યુ કરાયું હતું. વાપીમાં 11 વર્ષની બાળકી પર આધેડ હાજર દુષ્કર્મ. ટીવી જોવાના બહાને રૂંબા લઈ જઈ બાળકી પર દુષ્કર્મ કર્યો. પોલીસ આરોપીને ઝડપી પાડ્યો. લોકોએ આરોપીની કરી ધોલાય. આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. 2 મહિનામાં 5 વખત આચર્યું હતું દુષ્કર્મ.
ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના કર્મચારી સાતા ચૌહાણે કરી આત્મહત્યા. પોતાની 26 રિવોલ્વર દ્વારા છાતીના ભાગે ગોળીમારી કર્યો આપઘાત. આપઘાતનું કારણ અકબંધ. બનાસકાંઠામાં થરાદના પિલુડી ગામની યુવતી પર દુષ્કર્મની ઘટના. ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવકે આચર્યો દુષ્કર્મ. યુવતીએ યુવક સામે નોંધાવી થરાદ પોલીસ મથકે ફરિયાદ. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડામાં લૂંટ. કારમાં આવેલા 5 અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી ફરાર. મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તો એલસીબી અને એસઓજીનો કાફલો પણ તપાસમાં જોડાયો. સુરતમાં ઉમિયાધામ રોડ પર કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાંથી કાપડની ચોરી થઈ. અંદાજીત રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલની ચોરી કરી લૂંટારૂ ફરાર. અજાણ્યા શખ્સની હરકતના દ્રશ્ય સીસીટીવીમાં થયા કેદ. મોરબીમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો. દુકાનમાંથી 3.56 લાખ લઈને થઈ ગયો છે ફરાર. હળવદની લક્ષ્મી ટ્રેડર્સ નામની દુકાનમાં થઈ હતી ચોરી. હળવદ પોલીસને ચોરીની જાણ કરાતા પોલીસે ગઠિયાને શોધવા ચક્રો ગતિમાન કર્યા. રાજકોટમાં વેપારીનું ધ્યાન ભટકાવીને 15 સેકન્ડમાં થઈ મોબાઈલની ચોરી. ગઠિયો વેપારીના ખિસ્સામાંથી આસાનીથી મોબાઈલ સેરવી ગયો. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવી હતી.